नमस्कार ઉક્સિત, આપનું સ્વાગત કરું જીરો ઓવર કાર્યક્રમમાં. જીરો ઓવર કાર્યક્રમ એટલે કેવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરી ત્યારબાદ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવી ડિબેટ કરતા હોઈએ છીએ, ચર્ચા કરતા હોઈએ છીએ અને પ્રયત્ન એવો કરતા હોઈએ છીએ કે સમગ્ર ડિબેટના અંતે કોઈ કન્ક્લુઝન, કોઈ નિષ્કર્ષ પર પહોંચીએ. અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે. આજના સબ્જેક્ટ પર આવશું. આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે કે ચૂંટણીના મુદ્દાની શોધમાં રાજકીય પક્ષો. એક બાજુ પ્રી મોન્સૂનની કામગીરીની વચ્ચે રાજકીય અટકળો વધી છે. દરેક પક્ષ એના શીર્ષ નેતૃત્વની ગુજરાતમાં અવારનવાર હાજરી, એટલે એક રીતે રણસિંગુ ફૂંકાઈ ગયું હોય અને પ્રિપરેશન શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન હાલાકી અત્યારે ગુજરાતના પ્રવાસે છે, ગૃહમંત્રી પ્રવાસે છે. એમાં થોડા દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલ આવી ચૂક્યા છે. રાહુલ ગાંધીની પણ મુલાકાત જયપુરમાં એમણે જે બેઠક કરી CWCની શિબિર હતી, આ બધાની વચ્ચે એક વાતાવરણ જે બંધાવવાનું હોય એ બંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે. અને મારી જોડે આજ અંગે ચર્ચા કરવા માટે જોડાયા છે પ્રશાંતભાઈ ગઢવી, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે જ રાજેશભાઈ ઠાકર, તેઓ પણ રાજકીય વિશ્લેષક છે, અને જીગરભાઈ દોશી, તેઓ પણ રાજકીય વિશ્લેષક છે. પ્રશાંતભાઈ, વાતાવરણ બંધાવવાની શરૂઆત થઈ છે, અત્યારના વાતાવરણ પ્રમાણે આપ કેવું જોઈ રહ્યા છો? દરેક રાજકીય પક્ષની અલગ એક છબી બનાવવાનો પ્રયત્ન, કોઈક મુદ્દો ઉછાળવો કે મુદ્દાને આ ઇલેક્શન ઇસ્યુ તરીકે ટાર્ગેટ કરવો, એના માટેના એફર્ટ્સ શરૂ થઈ ગયા છે. કદાચ 15-20 દિવસ કે મહિના પછી એના રિઝલ્ટ્સ આવશે અને આ ઇલેક્શનના મુદ્દાઓ, જે મેઇન મુદ્દાઓ જે ઇફેક્ટ કરશે, મુદ્દાઓ પણ સામે આવી જશે. આમ આદમી પાર્ટી આરોગ્ય અને શિક્ષણને ટાર્ગેટ કરી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી હર હંમેશ હિન્દુત્વનો ચહેરો, વિકાસનો ચહેરો અને આગળ વધારી રહી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી નવસર્જનનું એક એસ્ટાબ્લિશમેન્ટ અત્યારે શરૂ થઈ રહ્યું છે કે અમે નવા ચહેરા પ્રોજેક્ટ કરશું, અને સૌથી મોટો સસ્પેન્ડ નરેશ પટેલને લઈને. હજુ પણ પ્રશાંતભાઈ, સી ઓવરઓલ 2022 ની ચૂંટણીનું બ્યુગલ કેક ફૂંકાઈ ગયું છે અને બહુ ઓછો સમય બાકી છે. અને અત્યારની જે પરિસ્થિતિ છે, કારણ કે હજી આમ આદમી પાર્ટી નવું નવું સંઘર્ષ કરે છે ભાજપ વર્સિસ કોંગ્રેસ, અને એમાં ભાજપ પાસે જે કંઈ ગણો એટલે ચહેરાની દ્રષ્ટિએ આખા દેશમાં એક મોટો ચહેરો એ છે નરેન્દ્રભાઈ મોદી, અને દર વખતે એ જ આઈને પ્રચાર બી એ જ કરતા હોય છે. પછી છેલ્લી ઘડી એક પાછું સ્ટાર પ્રચારકોનું લિસ્ટ આવશે બધા પક્ષોમાંથી, એ લોકો કરતા હોય છે. ઓવરઓલ એકબીજા ઉપર કાદવ કિચડ ઉછાળવાનો છે, સામેવાળાને મેક્સિમમ નબળો સાબિત કરવાનો છે, પણ એ નબળો પોતાના મેરિટથી નહીં કે હું એના કરતા આ રીતે મોટો છું એ રીતે નહીં, એ આટલો ખરાબ છે એવું જતાઈ બતાઈને વોટ લેવાના છે. અને વોટનું ધ્રુવીકરણ સામાજિક રીતે કરવાનું છે. જ્યાં જશો ત્યાં દરેક સમાજને ખબર નથી કોણે ક્યાં કેવી રીતે ભેગા રાખ્યા, મને ખબર નથી કયા પક્ષે, પણ સમાજના અંદર લગભગ ભાગલા પડશે, જેમ અત્યારે બી પડી રહ્યા છે ભાજપ કોંગ્રેસમાં સામાજિક ભાગલા. અને એકબીજા સમાજને ક્યાંક ક્યાં કોણ સ્થાન આપશે એની બધી વાતો કરે છે. ચૂંટણી ટાણે બધા મીઠી મીઠી વાતો બહુ જ કરશે દરેક વ્યક્તિઓ માટે, અને સામા પક્ષને મેક્સિમમ કાદવ ઉછાળશે. આ બધું આપણે આવનારા 6 મહિના સમજવાનું છે, શીખવાનું છે. તૈયારી એટલા માટે આ વખતે બધાએ વહેલી ચાલુ કરી છે, કારણ કે દર વખતે શું હોય છે, બે જ પક્ષ હતા અત્યાર સુધી, ભાજપ અને કોંગ્રેસ. એમાં કોંગ્રેસ હમણાં આપ પણ જો કે આપની પ્રસ્તાવનામાં બી આપ ભૂલી ગયા કોંગ્રેસ, પછી 1-2 સેકન્ડ પોઝ આવ્યો, કારણ કે તમને પોતાને ખ્યાલ આવ્યો, કારણ કે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં. એ આપણે બધા વિચારવું પડ્યું ચહેરાની દ્રષ્ટિએ, મુદ્દાની દ્રષ્ટિએ. આ વખતે કોંગ્રેસ કંઈક સારું કરશે, કારણ કે જે જૂથબંધી હતી એ અત્યારે પિક્ચરમાં નથી, એની ટિકિટની ફાળવણી કદાચ કઈ રીતે થવાની છે હવે વહેલી તકે બહાર પડશે. પણ ઓવરઓલ એકબીજાનો ઓડિટ રિપોર્ટ કોઈની પાસે છે જ નહીં. હું શું કરું છું એનું મારી પાસે જ ઓડિટ નથી, અને એટલા માટે મારે અક્ષિતભાઈ ખરાબ છે એ જ મારે કહેવાનું છે. આ એક કોરી સ્લેટ ઉપર એક મિસાઈલ લખાઈ ગઈ છે ને, એના આધારે આપણે આ ચૂંટણી કરી રહ્યા છીએ. ગુજરાતની ચૂંટણી મહત્વની એટલા માટે છે કે 24 લોકસભાની ચૂંટણીમાં ગુજરાત બી ઘણો મદાર રાખતો હોય છે, અને અત્યારે છેલ્લા 6-8 મહિનાથી જે સરકાર બદલાઈ છે, એ નવી સરકારે આ 6 મહિનામાં એવું કઈ ઉકાળ્યું નથી કે જેથી આંખે ઉડીને વળગે કે ભાઈ જૂની સરકારના ખાંચા હતા કે આપણે પૂરા કર્યા. એટલે બધા સ્ટ્રગલ કરી રહ્યા છે. હું એવું સ્પષ્ટ માનું છું કે આગામી 2 મહિનામાં જો ચૂંટણી થાય, થવાની જ નથી, પણ આ તો આપણે નથી કહેતા, અનુમાન કે જો થાય ને તો 93 સીટની બહુમતી કોને મળશે એ ક્યાંય નક્કી નથી. બધા પક્ષની હાલત આવી છે, કારણ કે 27 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી પુષ્કળ છે, અને સામે પક્ષે કોંગ્રેસ કઈ ના કરે
તો 1 કરોડ કમિટેડ વોટર એના દર વખતે જે હોય છે એ તો આવવાના જ છે. ઉપરના વોટ એન્ટી ઇન્કમબન્સીમાં ભગવાનની દયાથી એમને મળી જશે. પ્રજા કદાચ આમનાથી થાકી છે એટલે આમને આપી દેવાની છે. એટલા માટે આમ આદમી પાર્ટી વચ્ચે આવી છે કે આય નહીં તો મને જરા જોઈ લો, એટલે એ બેની વચ્ચે થોડા ઘણા વોટ કપાવવાના છે. એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશનના દિવસે બેસશું તો ખબર પડશે. પણ આમ આદમી પાર્ટી કેટલી જંગી બહુ સફળતા નહીં મેળવી શકે. આ બે વચ્ચે કસમેકસ કેવી રહેશે એ આપણે ડિસેમ્બર સુધીમાં જોઈ લઈશું. ઓકે ફાઇન. રાજેશભાઈ, અત્યારનું વાતાવરણ ધૂંધળું કહી શકાય, મતલબ અસ્પષ્ટ છે. હજુ કોઈ પાર્ટી આઈને હજુ પોતાના સ્ટેન્ડ્સ ક્લિયર નથી કર્યા કે અમારો સીએમનો ચહેરો આ રહેશે, પીએમ અત્યારે અમારા આ છે એટલે અમે એમના પર જ લડશું, કે ફરી એકવાર નવો કોઈક સીએમનો ચહેરો લાવીશું. જે આ મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ, એમાંથી આટલા આટલા વ્યક્તિઓ છે, કે હર હંમેશ નવી વાતો તો આવતી જ રહેતી હોય છે કે 182 ધારાસભ્યમાંથી કોઈને રિપીટ નથી કરવાની એ વાત આવી ગઈ, 65થી વધુને ટિકિટ નહીં મળે, ઓવરઓલ મંત્રીમંડળની એજ ઘટાડવાની છે, ધારાસભ્યોની એજ ઘટાડવી છે, આવી ભારતીય જનતા તરફથી વાતો આવે છે. સામે પક્ષે કોંગ્રેસમાંથી પણ ઘણા જૂના નેતાઓને કપાઈ જશે, નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે, આવી કોંગ્રેસમાંથી વાતો આવી રહી છે. આમ આદમી પાર્ટી ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી કરી રહ્યું છે, પણ એમને જે આગળ મેન્ડેટ મળ્યું સુરતમાં કોર્પોરેશનના ઇલેક્શનમાં, એનાથી કદાચ વધારે એક્સપેક્ટેશન છે એમની. અને કોને ટિકિટ આપે છે, કેવા વ્યક્તિઓને આગળ લાવે છે, અને મુખ્ય બે જ મુદ્દા આરોગ્ય અને શિક્ષણને લઈને આગળ ચાલી રહ્યા છે. રાજેશભાઈ, બિલકુલ, તમે એમ કીધું જે વાતાવરણ કેવું છે, તો વાદળા બંધાયા, વાદળાને આ 6 મહિનાની અંદર પવન કઈ બાજુ ખેંચી જાય છે અને કોની જમીન ઉપર વરસે છે એ જોવાનું છે ખાસ. એમાં પ્રશાંતભાઈ કીધું એ બિલકુલ વાત સાચી છે કે નરેન્દ્રભાઈ આજે આવી અને ગુજરાતની જે ચૂંટણી છે એને કેન્દ્રના મુદ્દા ઉપર ખેંચી જવાનો એક પ્રયત્ન કર્યો છે. અને એટલા જ માટે કરવામાં આવે કે ડબલ એન્જિનની સરકારની વાત કરવી હોય, કે મેં 8 વર્ષમાં જઈ અને જે અન્યાય થતો હતો કેન્દ્ર નો રાજ્ય સરકાર ઉપર, એક અન્યાય થતો બંધ થયો છે અને એના કારણે ગુજરાતની જે વિકાસની ગતિ છે એ વધારે ઝડપી બની છે, આ મેસેજ આપવાનો એક પ્રયત્ન કર્યો. એટલે આપણે ખબર જ છે કે ગુજરાતની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી કોના ચહેરા ઉપર લડવાની, માત્ર ગુજરાતની નહીં આખા દેશની અંદર એ સ્થિતિ હોય છે. અને એટલે સ્વાભાવિક જ છે કે આખે આખું જે ડ્રાઇવિંગ સીટ ઉપર છે એ નરેન્દ્રભાઈ અને અમિત શાહ રહેવાના છે. ચૂંટણીની વ્યૂહરચનાની દ્રષ્ટિએ અમિત શાહ હમણાં જ આવીને એક ચિંતન શિબિર કરી ગયા. તમે જે મુદ્દાઓ કીધા હતા એ મુદ્દાઓથી વિપરીત એમનો અભિપ્રાય હતો કે ભાઈ બહુ બધા પ્રયોગો કરવા ઠીક નહીં. એક મોટો પ્રયોગ થઈ ગયો કે આખે આખી સરકારનું મંત્રીમંડળ તમે ઘેર મોકલી દીધું, હવે ધારાસભ્યોમાં પણ જો આવા અખતરા કરવા જાઓ તો એ સ્થિતિ નથી. એ સ્થિતિ નથી એનો મતલબ કે એન્ટી ઇન્કમ્બન્સી ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં છે. એની અંદર આજે ત્રીજું ફેક્ટર આવ્યું છે આમ આદમી પાર્ટી. એ જીતશે કે હારશે એ વિષય નથી, પણ એ જ્યાંથી મત લઈ જશે એ મત કોના લઈ જશે અને એ સીટ ઉપર હાર ને જીતના સમીકરણો કઈ રીતે બદલાશે. કારણ કે એનો જે બેઝ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે, અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની દ્રષ્ટિએ જોઈએ તો ગઈ વખત પણ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસનો બહુ કડો મુકાબલો કરવો પડ્યો હતો. ઉત્તર ગુજરાતની અમને ચિંતા છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ખુદ મજબૂત છે અને એટલા માટે ઉત્તર ગુજરાતની અંદર થી પણ સીટો એમને લાવવાની છે અને સૌરાષ્ટ્રની, આ બંનેની થઈ અને જે લગભગ 80-82 સીટો છે એના ઉપર કસમકસની સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે છે. અને એટલે બહુ રિલેક્સ રહી શકાય. 150 ટાર્ગેટ એમણે મૂક્યો છે, 150 હવે 182 સુધી આવ્યા છે, પણ આ ગણિત છે એ આ ત્રીજું પરિબળ છે, ક્યાંક ને ક્યાંક બગાડી શકે એમ છે. ત્રીજી વસ્તુ એ છે, તમે કીધું કે મુદ્દાઓ કયા હોઈ શકે, તો મુદ્દાઓ 400 રૂપિયાનો બાટલો 1000 થયો છે આ મુદ્દો છે, શિક્ષણના વ્યાપારીકરણનો મુદ્દો છે, કોરોના કાળની અંદર જે આરોગ્ય વ્યવસ્થાઓની સ્થિતિ હતી એ સ્થિતિ અને એના જે દુષ્પરિણામો લોકોએ ભોગવ્યા હતા એ મુદ્દો છે. એની સાથે સાથે જે આની પાણીનો વિષય છે, નર્મદાની આજે વાત થઈ પણ બનાસકાંઠા જિલ્લાની અંદર કેટલું મોટું પાણી માટેનું એક જલ આંદોલન ચાલી રહ્યું છે. એવું જ એવું જ આદિવાસી વિસ્તારની અંદર પણ પાણી માટે આંદોલન લોકો કરી રહ્યા છે, આ પણ છે. એટલે સરકાર જે છે એની ઉપલબ્ધિઓ લઈને લોકોની પાસે જવાની છે, એ એમના જે કામ કર્યું છે મેરિટ કાર્ડ લઈને લોકોની સાથે જવાની છે, અને એની સાથે વિપક્ષ જે છે એ જે ખામીઓ રહી ગઈ છે એ લઈને જવાની છે. પછી જનતાના વિવેક ઉપર જાય છે કે એ કોના ઉપર વિશ્વાસ મૂકે છે અને મતદાન કરે છે. પણ એની સાથે સાથે દર વખત ચૂંટણીમાં બેઝિક મુદ્દાઓની સાથે એક સમાંતર રાજનીતિ ચાલતી હોય છે, કે એવો મુદ્દો ચાલતો હોય છે જે મુદ્દો આ બધા મુદ્દાઓ ઉપર વધારે પ્રભાવી થઈ જાય છે. આપણે જોયું છે કે એક નિવેદન
એક નાનું કોઈ નેતાનું નિવેદન હોય એ પણ ચૂંટણીના પરિણામોને બદલી શકતું હોય છે. આપણે મણિશંકર અય્યરે એક જે નિવેદન આપ્યું હતું એ પણ જોયું, સોનિયા ગાંધીએ આપેલું એક નિવેદન હતું એ પણ આપણે જોયું. એટલે ચૂંટણી આવતા આવતા આવું કોઈ એક નિવેદન થઈ જાય તો પણ એમાં કેટલો બધો ફરક પડી જતો હોય છે. અને આ વખતે જે જાતિગત રાજનીતિ પાટલા બારણે ગુજરાતની અંદર પ્રવેશી છે એમાં ચૌધરી સમાજ ચૌધરી સમાજની સામે લડી રહ્યો છે, કોળી પટેલ સમાજ છે, બંને એના સમાજના લોકો અલગ અલગ રીતે લડી રહ્યા છે. એક જણ કહે છે હું પ્રમુખ છું, બીજો કહે છે આ ગેતા જે સરપ્રમુખ છે, આ એક આંતરિક રાજકારણ છે. એની સાથે અત્યારે નરેશભાઈના રાજનીતિમાં આવવું કે ના આવવું એ વિષયને લઈ અને પાટીદાર સમાજની અંદર એક અસમંજસની સ્થિતિ છે. નરેશભાઈ જો કદાચ રાજનીતિમાં આવે તો હાર્દિકની જે વાત ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે, તો આ બધા જ વિષયો છે એની સાથે સાથે છે. અલ્પેશ ઠાકોરની પણ વાત ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોરને જો આ વખતે એને જે જીતી શકાય એવી બેઠક ના ફાળવે તો એ પણ કંઈક બીજું વિચારી રહ્યા છે. એટલે આ બધાની વચ્ચે એટલે ઠાકોર પટેલ કોળી પટેલ અને ક્ષત્રિય આજે સૌથી મોટી વોટ બેંકો કહેવાય ગુજરાતની, એનું જે આંતરિક રાજકારણ છે એ રાજકારણ કારણ પણ કઈ દિશામાં જાય છે એ જોવાનું ખૂબ મહત્વનું રહેવાનું છે. ઓકે ફાઇન. જીગરભાઈ, ભારતીય જનતા પાર્ટીની થોડીક બ્રીફમાં વાત કરીએ, કેમ કે શાસક પક્ષમાં છે. અત્યાર સુધી એંગલ એવો હતો જ્યાં ચિંતન શિબિર છેલ્લે અમિતભાઈ આઈને અટેન્ડ કરીને ગયા એ પહેલાં કે સીઆર પાટીલ ઇઝ ધ ઓનલી મેન, એ જે ડિસિઝન લેવાના છે, એ જે પોલિસી ઘડવાના છે, એ જેના પર કળશ દોડશે, લગભગ બધું એમના પ્લાન પ્રમાણે ચાલશે. પરંતુ અમિત શાહનું આવવું, ચિંતન શિબિરમાં હાજર રહેવું, અમુક ડિસિઝનોનો વિરોધ કરવો અને પોલિસી બદલાઈ ગઈ, આની ઇમ્પેક્ટ કેવી રીતે જોવા મળશે? જીગરભાઈ. જી બિલકુલ. આમાં આપણે એક વસ્તુ જે માનીને ચાલીએ છીએ કે સીઆર પાટીલ સાહેબ અત્યારે ગુજરાતમાં ભાજપનું કમ્પ્લીટ જે ઇન્ટરનલ રાજકારણ છે અથવા જે આખી સિસ્ટમ છે એને હેન્ડલ કરી રહ્યા છે, પણ એની ઉપર એમની ઉપર અમિત શાહ સાહેબ ચોક્કસ એ વસ્તુ જેને કહેવાય ને આપણી કંપનીની લેંગ્વેજમાં કે રિવ્યુ કરતા જ હોય છે. એટલે કંઈ એવું નથી કે બધું એમના હાથમાં સોંપીને નિશ્ચિંત થઈને દિલ્હી બેઠા છે. એટલે સ્વાભાવિકપણે કોઈ પણ એવા મુદ્દા હોય જેના ઉપર કદાચ શાહ સાહેબને એમ લાગે કે આને રિવ્યુ કરવા જેવો છે અથવા ફેરબદલ કરવા જેવો છે તો એ લોકો ઇન્ટરનલી ડિસ્કશન કરીને ચેન્જીસ લાવતા હોય છે. એટલે મને એક રૂટીન પ્રોસેસ લાગે છે એ લોકોના મોવડી મંડળની, એમાં કંઈ અજુકતું નથી. રહી વાત મુદ્દાઓની, તો મને આ વખતે કેવું લાગે છે કે એમાં મુદ્દાઓ છે ને હવે બહુ ચવાઈ ગયા, જનતા પણ પરેશાન છે. એટલે મારું ઉપરથી જો વાત કરું ને તો મારું આ મતદાન થશે અથવા સરેરાશથી ઓછું મતદાન થશે, કારણ કે દરેક પાર્ટી પાસે મુદ્દા એ જ છે, બેરોજગારી છે, મોંઘવારી છે, એન્ટી ઇન્કમ્બન્સી છે, અને પછી એની ઉપર અગર સેન્ટ્રલના મુદ્દા ગણીએ તો હિન્દુત્વ અને વિકાસ જે બીજેપી વાત કરે છે એ છે. એટલે મુદ્દા એને એ જ છે, લોકો પાસે એની એ જ વસ્તુ છે ચર્ચા કરવા માટે, નવું કંઈ નથી. એટલે જયારે આપણા એક સાયકોલોજીકલ લેવલ ઉપર જોઈએ તો જયારે કઈ નવું નથી હોતું ને ત્યારે જે જૂનું હોય છે એ નવું થઈ જાય છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે હવે આખે આખું ઇલેક્શન આવનારા સમયમાં મુદ્દા આધારિત સાઈડમાં રહી જશે અને ચહેરા અને જે જ્ઞાતિવાદ આધારિત છે એના ઉપર એ પ્રસ્થાપિત થઈ જશે. અને એમાં પણ જે જ્ઞાતિમાં જે તે વ્યક્તિનું જે વજૂદ હશે મોટું હશે એવા લોકોને દરેક જણા પોતાની પાર્ટીમાં ખેંચવાનો પ્રયત્ન કરશે. બાકી રહી વાત દરેકના મેનિફેસ્ટોની, તો તમે કદાચ છેલ્લા 15 વર્ષથી અથવા છેલ્લા 3-1 ઇલેક્શનની વાત કરો તો લગભગ દરેક પોલિટિકલ પાર્ટીના મેનિફેસ્ટો સેમ જ હોય છે. દરેકને જનતા માટે કામ કરવું છે, દરેકને મોંઘવારી ઘટાડવી છે, દરેકને શિક્ષણ સારું કરવું છે, દરેકને આરોગ્ય સુવિધા સારી આપવી છે. બધા આ જ કહે છે અને બધા આ જ કરવાનો પ્રયત્ન કરે છે. હવે એમાં કોણ કેટલું સફળ છે એ આંકડા જોવા જઈશું તો દરેક પક્ષ અને વિપક્ષના બધાના જુદા આંકડા હશે. સત્તાધારી પક્ષ એમ કહેશે કે અમે કોરોના કાળમાં બહુ સારી સગવડો આપી, ઘણી બધી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલો ખોલી નાખી, પ્રાઇવેટ હોસ્પિટલને પણ અમે ગ્રાન્ટ આપી અને સુવિધાઓ આપી, ધન્વંતરી રથ ચલાયા ગામડે ગામડે. વિપક્ષ એમ કહેશે કે અમારી પાસે એવા આંકડા છે કે જ્યાં મૃત્યુદર જે કેટલો છે એનો પણ આંકડો સરકાર પાસે એક્ઝેક્ટ નથી. એટલે મુદ્દા બધા પાસે છે પણ મુદ્દો એક જ છે એકચ્યુઅલી. એ જે મુદ્દા હોય છે એના પક્ષ અને વિપક્ષના બે અલગ અલગ રૂપ છે ખાલી. એટલે દરેક વ્યક્તિ સામ સામે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરશે, જેમ અત્યારે હાલમાં ટ્વિટર ઉપર સીઆર પાટીલ સાહેબ અને અરવિંદ કેજરીવાલજીની વચ્ચે ટ્વિટર યુદ્ધ ચાલે છે એવું સામ સામે ચાલ્યા કરશે. દિલ્હી વાળા અહીંની ખોડ કાઢશે, અહીંયા વાળા દિલ્હીની ખોડ કાઢશે. એટલે મને 100% એવું લાગે છે કે કદાચ જનતાને હવે એવો રસ નથી રહ્યો આખે આખું જ્ઞાતિવાદ ઉપર. જેમ આદિવાસી સમાજને રીઝવવા માટેના કાર્યો થયા, એ પછી પાટીદાર સમાજનું આજે હોસ્પિટલનું ઉદ્ઘાટન એમને રીઝવવાના પ્રયત્નો થયા, ગઈકાલે માલધારી સમાજને રીઝવવાના પ્રયત્નો થયા, આ બધું ચાલ્યા કરશે અને જ્ઞાતિવાદ ઉપર જ આખે આખું ઇલેક્શન લડાશે. મુદ્દા આધારિત કદાચ ઓછું થઈ જશે. અને એમાં પણ રાજેશભાઈ જેમ વાત કરી એમ જો કદાચ કોઈ સેન્સિટિવ કોઈ ડાયલોગ અથવા કોઈ સ્ટેટમેન્ટ આવી ગયું તો કદાચ આખી રૂખ બદલાઈ જશે.
બાકી મહેનત દરેકને પડવાની છે. વિપક્ષો પાસે પણ ઘણો ચાન્સ છે આ વખતે, અને જે સત્તાધારી પક્ષ છે ભાજપ, એમણે પણ આ વખતે ઘણું પ્રૂવ કરવાનું છે. કારણ કે ઘણા બધા ચહેરા એવા છે જે કદાચ લોકમાન્ય એટલા નથી. આજના તબક્કામાં જો ભાજપ જોવા જાય તો ભાજપ પાસે એવા કેટલા નેતા છે જે સ્વયંભૂ પોતાના બળે 50,000, 1,00,000, 1.5 લાખ લોકોની વેદની ભેગી કરી શકશે. જ્યાં સુધી આવા નેતાઓ એમની પાસે નહીં હોય, અથવા આવા ચહેરા નહીં હોય, ત્યાં સુધી કોઈ એક કે બે જણ ઉપર સિનિયર લેવલ થી બધી જ રણનીતિ ઘડશે એ એટલું ઈઝી નથી આ વખતે. એટલે એમને પણ એ જોવું જ રહ્યું. સામા પક્ષે વિપક્ષે એટલું જોવાનું છે, અથવા કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી, કે એમને એવા ચહેરા મળી જાય જે એમની સાથે ભેગા થઈને આગળ ઉપર લડવા માટે તૈયાર હોય. હવે આ બધા જે ભંગાણ થશે, સામ સામે જે વોટ કપાશે, એમાં કઈ પાર્ટી કેટલો ફાયદો લઈ જાય છે એ વસ્તુ બહુ રસપ્રદ રહેશે આવનાર ટાઈમમાં. બાકી મુદ્દા મારા દ્રષ્ટિકોણથી સેમ જ છે, એમાં કોઈ નવું કઈ આમાં છે નહીં. જ્ઞાતિ આધારિત રાજકારણ અને સરેરાશ એવરેજ કરતા ઓછું મતદાન એ હું જોઈ રહ્યો છું આ વખતના ઇલેક્શનમાં. ઓકે ફાઇન. પ્રશાંતભાઈ, એક રીતે વિપક્ષ માટે આ ઇલેક્શનમાં ઓપોર્ચ્યુનિટી તો છે જ. એવું નથી કે ભારતીય જનતા પાર્ટીની શાસનમાં બધા મસ્ત છે. હાલાકી હમણાં જ ગ્રામ પંચાયતનું ને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનું ઇલેક્શન ગયું, એમાં મેન્ડેટ અલગ હતો. પણ એવું નથી કે ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકોમાં મતલબ એ લોકો ખુશ છે. એન્ટી ઇન્કમ્બન્સી અસંતોષ તો છે, એટલે વિપક્ષ માટે તો એક ઓપોર્ચ્યુનિટી આ ઇલેક્શનમાં તો છે જ. 17માં પણ હતી, અને એ સીટો આવી ત્યારે ખબર પડી કે 17માં વિપક્ષ માટે ઓપોર્ચ્યુનિટી હતી. કદાચ થોડું પ્રેશર વધુ કર્યું હોત, કદાચ થોડા પ્રયત્નો વધુ કર્યા હોત તો કદાચ એ વખતે જ પરિણામ કંઈક અલગ હોત. આ વખતે પણ ઓપોર્ચ્યુનિટી છે, પણ વિપક્ષ હવે એક રહ્યો નથી, બે થઈ ગયા છે. એનો લાભ કદાચ ભારતીય જનતા પાર્ટી મેનેજ કરીને વધુ સારી રીતે લઈ શકે એવી શક્યતા છે. પ્રશાંતભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આપને વિપક્ષની ઓપોર્ચ્યુનિટીને કઈ રીતે જોઈ રહ્યા છો? અને ખાલી ઝડપવાનું એવું ના હોય, મહેનત કરતું રહેવું પડે. ગુજરાતમાં 27 વર્ષથી જો શાસન ન આવે તો હું માનું છું ત્યાં સુધી એ વિલિંગનેસ, આપણે જેને કહીએ છીએ મનસા, એટલે શું વિપક્ષની મનસા હતી અત્યાર સુધી કે ગુજરાતમાં એને શાસન લેવું છે? કારણ કે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કોંગ્રેસનું દિલ્હીમાં બેઠેલું કોઈક મોડી મંડળ એવું ઈચ્છે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ક્યારેય ના બને, અને એમાંના ઘણા બધા પાયા આપણે ત્યાંથી જોયેલા છે. હવે આ વખતે એમને એવું લાગ્યું કે જો અહીંયા આ વખતે નહીં આવીએ તો આની વિપરીત અસર બીજી બધી જગ્યાએ પડે એમ છે, અને એટલા માટે મહેનત કરવી પડશે. ગઈ વખતે બી 2017માં વિપક્ષ પાસે તક તો હતી, તક તો ઓલવેઝ હોય જ ભાઈ, જો કારણ કે કોઈ પણ સત્તાધારી પક્ષ પ્રો ઇન્કમબન્સી બનાવી શકતું નથી. પણ જે વિપક્ષ ગઈ વખતે 2017માં પાટીદાર આંદોલનનો લાભ મેળવવાનો જેટલો હતો તે ધારક તો થઈ શકતું હતું, પણ એ વખતે બી ક્યાંક એ જ સામાજિક લડાઈ પાછી નડી, એ જ પાટીદાર સમાજ એક થયો, આંદોલન કર્યું, એ જ પાટીદાર સમાજે અંદર અંદર લડાઈ કરી 1 મિલિયન ટિકિટ ના આપવા દીધી અને કોંગ્રેસ હારી. બાકી જો ધાર્યું કર્યું હોત તો કદાચ કોંગ્રેસની સરકાર બની હોત, પહેલું. બીજું કે કોઈ પણ સરકાર જો એમ કે અમે અહીંયા પ્રો ઇન્કમબન્સી વાળા છીએ એ વાતમાં કોઈ માલ જ નથી, કારણ કે સરકાર ભૂલ કરે, માણસ માત્ર ભૂલને પાત્ર. સરકારથી ભૂલ થાય અને ભૂલ સીધી એન્ટી ઇન્કમબન્સીમાં જાય. અમુક સ્ટેટ એવા હોય કે જ્યાં પહેલી વાર કોઈ સરકાર બેસતી હોય, જેમ કે યુપી અને મહારાષ્ટ્ર, એનું એક ઉદાહરણ છે. યુપીમાં યોગી આદિત્યનાથની રીતિ નીતિ ક્યાંક પ્રજાને પસંદ હતી તો એ પ્રો ઇન્કમબન્સી હતી, ભલે સીટો ઘટી છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર પણ ક્યાંક મંજૂર હતી, અને તમે જુઓ તો એ જે જનાદેશ મળ્યો હતો એ ગઠબંધનનો હતો, ભાજપ અને શિવસેના, પછી જે કઈ અઘટિત થયું, બાકી ત્યાં જનાદેશ ભાજપના ગઠબંધનનો હતો. વોટ બી સીએમ કેન્ડિડેટ ફડણવીસને જોઈને મળ્યા હતા, પાછળથી ચિત્ર બદલાઈ ગયું. બહુ સાચી વાત છે. અને દેવેન્દ્ર ફડણવીસ, જો ભાજપ ક્યારે બહુ જલ્દી ચહેરા જે એક્ઝિસ્ટિંગ ચહેરા હોય છે એને જ આગળ કરે છે. 2016માં વિજય રૂપાણી, અહીંયા યોગી આદિત્યનાથ, ત્યાં દેવેન્દ્ર ફડણવીસ, પુષ્કરસિંહ ધામી, આ એ તો ચહેરા જ બતાવે છે. એમ અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારથી કહી દઈએ કે આ બધા કહેતા હોય, પણ એમને રિપીટ કરવા પડે. આ ભાજપની રીતિ નીતિ છે. અહીંયા સબ સલામતના દાવા જો કોઈ કરતું હોય એક સાયકોલોજીકલ ઇફેક્ટ આપી રહ્યા છે. 182માંથી 182 ક્યારેય કોઈ પક્ષને ના આવે એવું સ્પષ્ટ માનું છું. તમે ઉપરથી ભગવાન આવે ને તો 182માંથી 182 કોઈ પક્ષને ન અપાઈ શકે. આ એક સાયકોલોજીકલ ઇફેક્ટ છે. માધવસિંહ સોલંકીનો 149 રેકોર્ડ બ્રેક કરવો છે, એક ટાર્ગેટ લીધો છે, પણ એ ટાર્ગેટ પૂરો કરવા માટે જે ગ્રાઉન્ડની વાસ્તવિકતા હોય છે એમાં આપણે ક્યાં ઉભા છીએ? 50% પણ નથી. એટલા માટે જ આપણે 99 પૂરતા આવી ગયા છે 127માંથી.
127 હતી પહેલી વાર ભાજપ જીતી ત્યારે, તો 99 ઉપર છે હવે. 99 નો આંકડો પણ હજી નીચે જાય એવો છે આ વખતે, અને એટલા માટે અત્યારથી મોદી સાહેબે મહેનત ચાલુ કરી છે. બાકી તો એક મહિના બે મહિના પહેલા જ ચૂંટણી અને સીધા ચૂંટણી પ્રચારમાં આવે, પણ અત્યારે જે રીતે ચારે દિશાએ તમે જો દાહોદમાં આદિવાસી સમાજ માટે, આજે રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં કોળી સમાજ અને સૌરાષ્ટ્રની બેઠકો ઉપર પકડ જમાવવા માટે આ બધું અત્યારથી ચાલુ થઈ ગયું છે. તો સામે પક્ષે વિપક્ષ એની રીતે મહેનત જે કરે એમને માત્ર આ તો નસીબ આધારિત રમવાનું છે અત્યારે. ઉપરનું મોડી મંડળ ઈચ્છે નહીં ત્યાં સુધી. ઉપરનું મોડી મંડળ એકવાર કહી દે ભાઈ ગમે એમ કરીને સરકાર બનાવી છે, તો જનતાનો પણ ક્યાંય એમને આશીર્વાદ મળવાના ચાલુ થાય. પણ જે અંદર અંદર ખેંચતાણ, ધારાસભ્યોનું તૂટવું, મહત્વાકાંક્ષા, એના હિસાબે કંઈક માર ખાય છે. આમ આદમી પાર્ટી એક ત્રીજા પક્ષ તરીકે ઉભરવાનો પ્રયત્ન કરે છે, પણ પહેલી જ વાર ચૂંટણી લડી રહી છે એટલે નથી કોઈ વિધાનસભાનો અનુભવ ગુજરાતમાં. વત્તા ગુજરાતમાં એમનું સંગઠન માળખું આખું જે હોવું જોઈએ, બુથ લેવલનું સંગઠન હોવું જોઈએ, તો ચોક્કસથી અમુક સીટ ઉપર ટાર્ગેટ કરી શકે, ક્યાંક એનું આખું માળખું તૈયાર કરી શકે. પણ એના મતલબ એમ નથી કે સીધે સીધું વિપક્ષમાં બેસી જાય. આટલા 135 વર્ષ જૂની વિપક્ષને હટાઈને કમ્પ્લીટ સત્તા પર આવવું હોય તો બી ધીરે ધીરે આવી શકે છે. એટલે આ વખતે પ્રયત્ન કરે, થોડી ઘણી સીટો મેળવે, ગઠબંધન કરે, વિપક્ષમાં બેસવાનું પણ ગઠબંધન થાય, અને પછી આગળ વાત વધે. ઓવરઓલ મુદ્દા ત્યાંના ત્યાં છે. સરકાર આવે છે જાય છે, ચૂંટણી આવે છે જાય છે, મુદ્દા ત્યાંના ત્યાં રહે છે. અહીંયા કોણ, અને બીજું આ બધી છે ને આપણે જે ચર્ચા કરી ડિબેટમાં મેક્રો લેવલની છે. હવે ગ્રાઉન્ડ લેવલે માઇક્રો લેવલની જો વાસ્તવિકતા હોય તો કોણ વધારે સબળ છે, કોણ આર્થિક મજબૂત છે, કયા સમાજનો છે, એની આજુબાજુ કોણ છે. ભાજપને ભાજપ વર્સિસ ભાજપની કોમ્પિટિશન હોય, કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસની કોમ્પિટિશન હોય ઉમેદવારની દ્રષ્ટિએ, અને પછી એ ઉમેદવાર ઉપર 30-35% કમિટેડ વોટ છે હોય એ વિસ્તારનો, એ 35% કોંગ્રેસનો, 35% ભાજપનો, બાકીનો 3-4% સ્વિંગ મારતો હોય છે, ક્યાંક સમાજ આધારિત મારતો હોય છે, ક્યાંક સંગઠન આધારિત મારતો હોય છે, ક્યાંક લોકો ચહેરો જોઈને મારતા હોય છે, એના પ્રમાણે પછી રિઝલ્ટ આવતા હોય છે. એટલે તમે ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા જો આપણે કહીએ વિકાસ, તો વિકાસની પણ વ્યાખ્યા અલગ હોય. ખેડૂતને એવું હોય કે મારો વિકાસ એટલે મારું સિંચાઈનું પાણી, મારી વીજળી અને મારા પાકનું, મને પાક ઉત્પાદનની MSP મળી જાય કે રેટ મળી જાય સારો. વિદ્યાર્થીઓને એની રીતે હોય, ગામડા વાળાને એની રીતે હોય, શહેર વાળાને એની રીતે હોય. અને અત્યારે બધાને પૂછીએ લોકો મને એક વસ્તુ એવું કહે છે કે ઓપ્શન ક્યાં છે. અરે ભાઈ, તો ઓપ્શનને રહેવા કોણે નથી દીધું, ઓપ્શનને ઝીરો કોણે કર્યું છે, તમે જ કર્યું છે ને, જનતાએ કર્યું છે, બીજું તો કોઈ ઉપરથી તો આઈન કરી નથી ગયું. આપણે જ કહીએ કે ઓપ્શન ક્યાં છે, તો ઓપ્શનને પતાવવામાં પણ આપણો જ હાથ છે. મેં જનતા તરીકે વોટ આપ્યો હોય, ભાજપને પસંદ કરી હોય, તો વિપક્ષ ધીરે ધીરે ઘસાતું ભૂસાતું જવાનું છે. ઓપ્શન નથી આવો શબ્દ તો ખબર નહીં. એટલે આ એક સાયકોલોજીકલ ઇફેક્ટ અગેન ભાજપ તરફથી કે જેના તરફથી ક્રિએટ કરવામાં આવે, પણ ઓપ્શન હા એટલે ક્રિએટ કરવામાં. તો ઓપ્શન એમ તો નરેન્દ્ર મોદી ઓપ્શન હતા 2001માં. કયા દિવસે એમને જનાદેશ 2001 પહેલા મળેલો હતો, તો એક ચહેરા તરીકે પ્રસ્થાપિત થયો હતો. તો તમે એક પક્ષને સ્વીકારો, તમે પક્ષની માનસિકતાને સ્વીકારો, પક્ષ એ ચહેરો નક્કી કરીને તમને આપે. અને દરેક વ્યક્તિ આજે ભૂપેન્દ્રભાઈ ઓપ્શન હતો આમ જોવા જાવ તો આઈડિયલી, એ પક્ષે નક્કી કરીને તમને ચહેરો આપે છે. તો 2022માં તમારે ભૂપેન્દ્રભાઈના ચહેરાને તમે જોશો કે ભાજપને મોદી સાહેબને જોવાના છે. એ જ રીતે કોંગ્રેસે તક મળશે એ ચહેરો આપશે. એમ તો રાજસ્થાનમાં સારામાં સારો ઓપ્શન હતો સચિન પાયલોટ, ક્યાં થયું કે અશોક ગેહલોત બેઠા. આની પેલા જેમ ઘણા બધા પુષ્કરસિંહ ધામી પોતે હારી ગયા છે, ઇલેક્શન જ હારી ગયા છે, તો પણ એને CM બનાવ્યા. એમ ઓપ્શન આ તે તમે નીતિ નીતિને જુઓ કે કયો પક્ષ કેવી રીતે કામ કરે છે, એની કાર્ય પદ્ધતિ, કાર્ય શૈલી અને એની ભાવના કામ કરવાની કે એને શું આપવું છે એના આધારે વોટિંગ કરો. એટલે જનતાને પણ મારી આ રિક્વેસ્ટ હોય છે, ઓપ્શનને આપણે વિપક્ષને પતાવવામાં કોનો હાથ છે, જનતાનો હાથ છે. 26 માંથી 26 તમે લોકસભા એક જ પક્ષને આપો, તમે આ તો વિધાનસભાના રિઝલ્ટ બહુ સારા આવે છે કે 182 સામે 99 ભાજપ અને 78 કોંગ્રેસ હતી. જે કંઈ એમાં સામાજિક આંદોલન હતા, જે કંઈ હતું, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા બધું જ એક તરફી જાય, તો પછી કાલ ઉઠીને આપણે રાડારડી નહીં કરી. હું રોજ સોશિયલ મીડિયા પર જોઉં છું કે સરકારથી થાકી ગયા છીએ, સરકાર મોંઘવારીને કંઈ કરતી નથી, માત્ર ફેંક ગોળા ફેંક કરે છે, આમ કરે છે. એટલે ભાઈ આપણે આ બધું ઊભું કર્યું છે. એટલે આ જનતા લોકશાહીને ટકાઈ રાખવા માટેનો સૌથી મહત્વનો પાયો જો કોઈ છે તો જનતા છે. આપણે એક તરફી પ્રેમમાં ક્યારેય જવું નહીં, એક તરફી પ્રેમમાં હંમેશા સુસાઇડ મળતું હોય છે, એટલું યાદ રાખવું. ઓકે ફાઇન, સમયની મર્યાદા છે. આપ તમામ જોડાયા, જે પણ ઇનપુટ્સ આપ્યા તે બદલ આપ તમામનો આભાર. તો ખાસ કરીને ફક્ત શાસક પક્ષ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને, કોંગ્રેસની બને કે આમ આદમીની, એ તો જનતા નક્કી કરશે. પણ આ વર્ષે આ ઇલેક્શનમાં આવનારી ટર્મમાં એક આશા એ છે કે વિપક્ષ જે પણ હોય
અને કોના કેટલા સભ્યો છે એ પણ જાણતા નથી. આમ આદમી પાર્ટીના હોય, કોંગ્રેસના હોય કે ભાજપના હોય, પણ વિપક્ષ મજબૂત બને, મજબૂતાઈથી ઇલેક્શન લડે, શાસક પક્ષ પણ એટલું જ એગ્રેસિવ રહે, અલ્ટિમેટલી લોકશાહી તગડી થાય ગુજરાતની, જ્યાં એકત્વ શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, મતલબ એમને પણ એમના પર પણ દબાણ ઊભું કરી શકે એવું વિપક્ષની જરૂર છે જનતાને, ત્યારે સાચી લોકશાહી લોકોના કામ થશે. તો આ તો આજની સબ્જેક્ટ, આજની ચર્ચા ફરી મળીશું ત્યાં સુધી આપશો. નમસ્કાર.